नमस्कार विद्यार्थी मित्रों, हवे आज थी आपणे थोड़ा पेपर सॉल्व करवा जई रह्या छे। तो एनी अंदर कुमारनो पेपर सेट पहेलो प्रश्नपत्र लई रह्या छे, जेमा पहेला प्रश्नपत्रनी अंदर सवाल छे, बे मोटी पातळी धातुनी प्लेटो एकबीजानी नजीक अने समांतर छे, तेमनी अंदरनी बाजुओ पर विरुद्ध चिन्हों धरावती अने 17 × 10⁻²² कूलम पर मीटर स्क्वायर मूल्यनी विद्युत भारनी पृष्ठ घनता छे। तो नंबर एक, प्रथम प्लेटनी बहारना विस्तारमां, अने नंबर बे, बन्ने प्लेटो वच्चेना विस्तारमां विद्युत क्षेत्र शोधो। बहु सरस अने सीम्पल क्वेश्चन छे मित्रों, एने आपणे सॉल्व करवानुं छे। तो आनी अंदर मित्रों बे प्लेटो आपणे दर्शावेली छे, जेना पर प्लस सिग्मा अने माइनस सिग्मा आम बे प्लेटो मूकेली छे। विद्युत क्षेत्रनी दिशा जे छे ते आकૃતિમાં આપણે ડાબેથી જોઈએ, તો પ્રથમ પ્લેટની બહાર એટલે કે ડાબી બાજુએ જો વિદ્યુત ક્ષેત્રની આપણે ગણતરી કરીએ તો ત્યારે સ્મોલ ઈ એ એટલે કે કેપિટલ ઈ એ એટલે ટોટલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બંને વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો લઈએ। તો પૃષ્ઠ ઘનતા પરથી આપણે શોધેલું જ છે કે એક પ્લેટ પરનો વિદ્યુતભાર અને બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર બંને વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ હોવાથી એટલે આ બેનો સરવાળો જે છે કેટલો થશે, 0 થશે। હવે બંને પ્લેટોની વચ્ચે એટલે કે બંને પ્લેટ, એક પ્લેટ આ બાજુ છે અને બીજી પ્લેટ આ બાજુ છે, આ બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં જો વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ તો સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય છે। તો ત્યારે આપણે બંનેની કિંમત મૂકીએ તો એપ્સિલોનની કિંમત જે છે, સિગ્માની કિંમત જે છે જે મૂકીએ તો સિગ્માની કિંમત 17 × 10⁻²² અને એપ્સિલોનની કિંમત આપણને ખબર છે 8.85 × 10⁻12। તો એ પરથી આપણને અંદરની બાજુનો બંને પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર 1.92 × 10⁻¹⁰ ન્યૂટન પર કુલમ જેટલું થાય છે। બીજો અગત્યનો આની અંદર પેપરમાં બીજો ક્વેશ્ચન છે, વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત સમજાવો, વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત સમજાવો। તો વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત આપણે ક્લાસમાં ચલાવેલો બી હતો કે બે શિરોબિંદુઓ એ અને સી વચ્ચે એક બેટરી વીજકળ જોડવામાં આવે છે જેને બેટરી આર્મ કહેવામાં આવે છે। આપણે આકૃતિ જાણીએ છીએ વિસ્ટન બ્રિજને, આ રીતે આપણે ચાર અવરોધને ગોઠવવાના છે। અને આ બે એ અને આ સી જે બિંદુ છે તેમની વચ્ચે આપણે બેટરી મૂકીએ છીએ, કળ બી મૂકી શકાય। હવે બી અને ડી જે બે બિંદુઓ છે એમની વચ્ચે આપણે ચલિત ગુચળાવાળું ગેલ્યોનોમીટર મૂકીએ છીએ। હવે અહીંયા બ્રિજની સંતુલન સ્થિતિમાં એટલે કે બ્રિજની સંતુલનની સ્થિતિ કહીએ તો ત્યારે I1 = I3 અને I2 = I4 ગણીએ, સંતુલિત સ્થિતિ એટલે કે જેની અંદર ગેલ્યોનોમીટરનો જે પ્રવાહ જે છે, જે દર્શક કાંટો જે છે તે શૂન્ય બતાવે તે એની આપણે સંતુલનની સ્થિતિ ગણીએ છીએ। તો ત્યારે આપણે કિર્ચોફનો નિયમ બે બંધ ગાળાઓ પસંદ કરીએ તો તે બંધ ગાળાઓ વચ્ચેના વિસ્તારમાં એટલે A, B, D, A અને બીજો C, B, D, C આ બે બંધ ગાળાઓ પસંદ કરીએ। તો કિર્ચોફના નિયમ પ્રમાણે આ બે બંધ ગાળાઓ માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડતા આપણને જે સમીકરણો મળશે, −I1R1 + 0 I2R2 એટલે I1R1 = I2R2, બીજા ગાળા માટે જોઈશું તો I4R4 = I3R3 મળશે। હવે આ બધા જો સરખા લઈએ છીએ તો બંનેનો જો ગુણોત્તર લઈ લઈએ, સમીકરણ એક અને સમીકરણ બેનો ગુણોત્તર લઈ લઈએ તો R1/R3 = R2/R4 થશે। તો R1/R2 = R3/R4 અથવા R2/R1 = R4/R3 જે વિસ્ટન બ્રિજના સંતુલન માટેની શરત છે જેને
ईस्टर्न ब्रिजनो सिद्धांत पण कहे छे। नेक्स्ट क्वेश्चन छे, कायमी चुंबक एटले शुं, तेने बनाववानी रीत जणावो। पहले तो कायमी चुंबक जे छे सेमाथी बने छे, फेरोमैग्नेटिक पदार्थमांथी। तो जे द्रव्यो ओरडाना तापमाने लांबा समय सुधी, जे मतलब एक वक्त आपणे एने चुंबक बनावी दीधुं तो ए चुंबक ज रही, तेने कायमी चुंबक कहेवाय। तो जे द्रव्यो ओरडाना तापमाने लांबा समय सुधी फेरोमैग्नेटिक गुणधर्म जाळवी राखता होय तेमने कायमी चुंबको कहे छे। कोई आयनना सरियाने उत्तर दक्षिण दिशा में राखी ने वारंवार टीपी तो कायमी चुंबक बने छे। हवे आ जूनी पद्धति दर्शावेली छे, पण आपणे दोरवानी नथी, खाली जानकारी माटे छे। नेक्स्ट, जो कोई लोखंडना टुकड़ाने पकड़ी राखवामां आवे अने तेना छेड़ा पर गज्जा चुंबकने घणी वक्त एक ज दिशामां घसवामां आवे तो ते कायमी चुंबक बनी जाय छे, आ तो आपणने खबर ज छे। बीजो एक उत्तम उपाय छे कि फेरोमैग्नेटिक पदार्थना सरियाने सोलेनोइडमां मूकीने विद्युत प्रवाह पसार करवामां आवे तो सोलेनोइड जे छे तेनुं मैग्नेटाइजेशन थाय अने ते कायमी चुंबक बनावानी आ मेथडनी अंदर आपणे पेलुं रेलवे स्टेशन पर नहीं पेलो रुपियानो सिक्को मूकी दी अने ट्रेन घर्षण करीने जती रही अने पछी ए सिक्को जे छे चुंबक बनी जतो होय तेवी आपणे जोयुं हशे। उपरांत આમ આપણે જોયું, બીજો બે માર્કનો સવાલ છે, ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગુજરાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખી તેની વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર સાથે સરખામણી કરો। તો ગુજરાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલો હોય છે? બી ઇક્વલ ટુ મ્યુ 0.4π 2m/x³। તો विद्युत डायपोल ने अक्ष पर विद्युत क्षेत्र 2p/4π/0x³, अपने 2kp/x³ कही है। तो आ बे समीकरणों ने अपने जो लीए सरखाए तो आपने म्यू 0 = 1/ε₀ मिले। आम चुंबकीय डायपोल मोमेंट ए विद्युत डायपोल मोमेंट और चुंबकीय क्षेत्र ते विद्युत क्षेत्र ने अनुरूप बने। આ પ્રશ્ન આપણે વર્ગમાં પણ કરેલો છે કે 1 મીટર લાંબા ધાતુના સળિયાને સળિયાની લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 600 રેડિયન/સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરવામાં આવે। આ સળિયાનો બીજો છેડો એ વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે તો અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે। આ કેન્દ્ર અને આ રિંગ વચ્ચે ઉત્પન્ન થયેલ EMFની ગણતરી કરો। બહુ જ સિમ્પલ છે, આપણે એક સૂત્ર શીખી ગયા છે, એન આરાવાળા વાહક તાર માટે વિદ્યુત ચાલક બળ E = 1/2 B ω L² આ આપણું સૂત્ર છે। તો અહીંયા બી આપણને આપેલું છે 0.5 ટેસ્લા, ઓમેગા આપેલું છે 400 રેડિયન/સેકન્ડ અને લંબાઈ 1 મીટર। બસ આની કિંમતો મૂકવાની દેર છે, કિંમતો મૂકતા અહીંયા આપણને ખબર પડે છે 1/2 B ω L² પરથી 0.5 × 400 × 1 વર્ગ એટલે 100 વોલ્ટ આપણો આન્સર આવે છે। 125 મેગાહર્ટ્સ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં એક્સ દિશામાં ગતિ કરે છે, ચોક્કસ સમય અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર 6.3 વોલ્ટ/મીટર છે તો બી કેટલું? બહુ સિમ્પલ સૂત્ર છે આપણી પાસે, C = E/B આપણે શોધવાનું છે બી, તો બી બરાબર E/C કરી નાખો। ઈ આપણને આપેલું છે 6.3 અને સી આપણને ખબર છે 3 × 10⁸, તો આપણને બી મળશે 2.1 × 10⁻¹⁸ ટેસ્લા। સિમ્પલ, બે માર્કમાં આટલું ઇનફ છે। હવે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર પ્રસરણની દિશાને લંબ હોય છે એટલે E×B ની દિશા, તો J×B ની દિશા કરીએ તો J×K તો એ Z અક્ષની દિશા થઈ। આમ બી બરાબર સદિશ સ્વરૂપે 2.1 × 10⁻¹⁸ kcap જેટલું ટેસ્લા લઈ શકાય છે। તો આ થયું સવાલ। બીજો એક બે માર્કનો સવાલ છે કે કાટકોણ
એટલે કે કાટકોણ પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજાવો. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરી આકૃતિ એક અને બે દર્શાવ્યા મુજબના કાટકોણ પ્રિઝમની મદદથી 90 ડિગ્રી અથવા 180 ડિગ્રી કોણે પ્રતિબિંબ મેળવી શકાય છે. આ માટે પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ જાણવો પડે, તે કેટલો છે, 45 કરતાં નાનો હોવો જરૂરી છે. સાદા ક્રાઉન કાચ કે ગટ ક્લીન કાચ માટે તે શક્ય જ છે. વસ્તુના પરિમાણમાં ફેરફાર કર્યા વિના તેના પ્રતિબિંબના ઉલટામાં આવે તો સી મુજબ પ્રિઝમનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણને આ પ્રિઝમના સમીકરણ માટે પૂર્ણ આંતરિક પરિવર્તન ઘટના સમજાવી શકાય છે. આકૃતિ દોરીને સમજાવી શકાય. આ સવાલ પણ આપણે ક્લાસમાં કરેલો જ છે. જ્યારે અચળની પહોળાઈ 3 મિલીમીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે? તો મિત્રો, અચળની પહોળાઈ કેટલી છે? તો 3 મિલીમીટર એટલે 3×10⁻³. અને તરંગ લંબાઈ કેટલી છે? 500 નેનોમીટર એટલે 5×10⁻⁷. તો આપણે ફ્રેનલના માટે સન્નિકટતાનું સૂત્ર ZF=a² / λ છે. એ એટલે 3×10⁻³² અને લેમડા 5×10⁻⁷, તો 18 મીટર થાય. આ દર્શાવે છે કે જ્યારે તરંગો ઘણા મીટર લાંબા હોય ત્યારે નાના અચળ માટે વિવર્તનને કારણે થતો ફેલાવો અવગણી શકાય. આમ ઘણી સામાન્ય પરિસ્થિતિઓમાં કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય છે. જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા સ્તરમાંથી સંક્રાંતિ કરીને નીચા સ્તરમાં જાય ત્યારે તે બે ઉર્જા સ્તરોના ઉર્જાના તફાવત જેટલી હોય તો વિકિરણના સ્વરૂપે જ ઉત્સર્જન પામે છે. આ ઉર્જા શા માટે બીજા કોઈ સ્વરૂપે ઉત્સર્જન પામતી નથી? એનું રીઝન એ છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની નજીકની કક્ષામાં આવતો હોવાથી તેની ઝડપ વધી જાય છે, એટલે એનો પ્રવેગ ઉદ્ભવવાનો, કેમ કે વેગનો ફેરફાર થવાનો, વેગમાં વધારો એટલે પ્રવેગ થાય. તો ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે, જે દરમિયાન તે બદલાતા વિદ્યુતક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ગાળાઓમાંનું ઉત્સર્જન કરે છે, જે આપણને વિકિરણ સ્વરૂપે જોવા મળે છે. અર્ધવાહકોમાં હોલની સંકલ્પના સમજાવો. અર્ધવાહકની અંદર હોલની સંકલ્પના સમજાવો. બીજો અગત્યનો ક્વેશ્ચન છે, શુદ્ધ અર્ધવાહકનું તાપમાન નિરપેક્ષ શૂન્ય તાપમાને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ બંધના જકડાયેલા હોવાથી તેઓ અવાહક તરીકે વર્તે છે. સિલિકોન અને જર્મેનિયમના સ્ફટિક ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મેળવે છે અને કેટલાક ઇલેક્ટ્રોનની ઉર્જા તેના કોવેલેન્ટ બંધની ઉર્જા કરતાં વધી જવાથી આ બંધમાંથી મુક્ત થાય છે, જે વિદ્યુતનું વહનમાં ફાળો આપે છે. આમ ઉષ્મા ઉર્જા એ સ્ફટિક બંધારણમાં પરમાણુનું આયનીકરણ કરે છે અને બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે ઉષ્મા ઉર્જાના કારણે સ્થાન એક પાસે હોલનું સર્જન અને વાહક એવા ઇલેક્ટ્રોનની ગતિનું રેખાચિત્ર મોડેલ છે. એટલે કે અહીંયા શું થશે કે ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થઈ ગયો છે, એટલે એ જગ્યા ખાલી થઈ ગઈ. હવે એ જગ્યા જે ખાલી પડેલ છે તે ઇલેક્ટ્રોનને આકર્ષવાનો, એટલે બીજામાંથી ઇલેક્ટ્રોન એ તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોન જે અહીંયા આકર્ષાય છે તો ઇલેક્ટ્રોનને જે આકર્ષે તે ધન વિદ્યુતભારિત હોઈ શકે. આપણે જાણી શકીએ કે ધન વિદ્યુતભારિત હોય તો તે આપણે એને પોઝિટિવના પી પરથી પી પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ. સંયોજકના જે બંધમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તેની સાથે તેના પરનો માઇનસ કી વિદ્યુતભાર પણ આવે છે, તે ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે છે, જેને આપણે હોલ કહીએ છીએ. આ અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને આપણે હોલ કહીએ છીએ. હવે એક બીજી વસ્તુ જાણવા જેવી છે કે ધન વિદ્યુતભાર ધરાવતો આભાસી મુક્ત કણ હોય તેમ વર્તે પણ હોલ પણ ખરેખર કોઈ વિદ્યુતભાર હોતો નથી. એ તો હોલ એ વિદ્યુતને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે, તેથી એને પ્લસ કે વિદ્યુતભાર હોવાનું મનાય છે. શુદ્ધ અર્ધવાહક મુક્ ઇલેક્ટ્રોન અને હોલ એમ બંને વિદ્યુતભાર વાહકો હોય છે. જો કોઈ શુદ્ધ અર્ધવાહક છે તો તેની અંદર ઇલેક્ટ્રોન અને હોલ બંને જ મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત વિદ્યુતભાર વાહકો. શુદ્ધ અર્ધવાહકોમાં કોવેલન્ટ બંધમાં ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય હોલ રચાતા હોવાથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સમાન જ હોય છે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જો આપણે NE કહીએ
અને હોલની સંખ્યાને એન એચ કહીએ તો એન ઇઝ ઇક્વલ ટુ એન એચ ઇક્વલ ટુ એનઆઈ થાય. તેના પરથી આપણું જે સંબંધ આપણે યાદ રાખીએ છીએ તે હોલના માટે એની લઈ લો, એન એચ લઈ લો તો વાહક માટે તે એની એન એચ સરખા થશે. ઇન્ડક્ટન્સ 1 મિલી હેનરી, કેપેસિટન્સ 1 નેનોફેરાડે હોય તો અનુનાદી આવૃત્તિ શોધો. અનુનાદી આવૃત્તિ માટે આપણને ખબર છે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. એલ અને સીની કિંમતો મૂકીએ તો 10^-6 ઉપર આવે તો +6, તો ઓમેગા 0 આપણને 1×10^6 રેડિયન પર સેકન્ડ જેટલું મળે છે. ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત પ્રકાશની તીવ્રતાની ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર સમજાવો. ઉત્સર્જક સીની સાપેક્ષે ઇલેક્ટ્રોન એ ધન સ્થિતિમાં રાખવામાં આવે છે, જેથી ઉત્સર્જક સી પરથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન કલેક્ટર એ તરફ આકર્ષાય છે. આપાત પ્રકાશની આવૃત્તિ અને પ્રવેગક સ્થિતિમાન અચળ રાખીને પ્રકાશની તીવ્રતા બદલવામાં આવે અને દરેક વખતે પરિણામી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મેળવવામાં આવે. હવે ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ પ્રકાશની તીવ્રતાના